ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ કલકત્તા ખાતે મહિલા તબીબી સાથે થયેલ ઘટના સંદર્ભે દુઃખ વ્યક્ત કરી 24 કલાકની હડતાળ પાડી ઓપીડી સેવા બંધ રાખી ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં આવેલ આરજીકર મેડિકલ કોલેજમાં તારીખ 9 ઓગસ્ટના રોજ મહિલા તબીબ સાથે બનેલ બળાત્કાર બાદ હત્યાની ઘટનામાં સમગ્ર રાજ્યમાં તબીબોમાં નારાજગી જોવા મળી છે અને આ ઘટનાને લઈ સખત વિરોધ રાજ્યના તબીબો કરી રહ્યા છે, ત્યારે ડભોઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ સમગ્ર ઘટનાને વખોડી કાઢી દુઃખદ ઘટના ગણાવી તબીબો ઉપર થતા આવા અત્યાચારમાં વિરોધમાં પ્રમુખ ડૉક્ટર ધર્મેશ પટેલ, ઉપપ્રમુખ ડૉક્ટર સેજલભાઈ ચાવડા, મંત્રી રૌમિલ શાહ, ડૉક્ટર સંદીપ શાહ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડૉક્ટર કોણાર્ક સરવૈયા, ડૉક્ટર કેયુર, ડૉક્ટર વિજય શેઠ સહિત એસોસિએશનના તબીબો એકત્ર થઈ ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દેશ અને રાજ્યના તબીબોની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તાકીદ વ્યવસ્થા ગોઠવે તેવી માંગ કરી હતી. સાથે ડભોઈ નગરના તમામ હોસ્પિટલ ક્લિનિક 24 કલાક ઓપીડી સેવા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વિજય બારોટ, ZSTV, ડભોઈ.